વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે સ્કૂલના લેક્ચરની અંદર આપણે છેલ્લે તમને નવમો પાઠ રાષ્ટ્રીય આવક એના વિશે આપણે સમજ આપી હતી અને આપણે એક એકમ કસોટી જે સાત લીધી હતી એની આપણે પેપર રિવિઝન કરાવ્યું હતું. હવે આપણે આઠમા પાઠમાં સ્કૂલની અંદર પ્રસ્તાવનામાં થોડું ચલાવ્યું હતું એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઠમા પાઠથી આગળ જઈશું. પણ આઠમા પાઠમાં જે પરીક્ષામાં આ વર્ષે ટૉપિક પૂછાવાના છે એ ટૉપિકની આપણે ચર્ચા કરીશું એટલે આઠમા પાઠની અંદર ધ્યાન આપજો. આઠમા પાઠમાં આપણે સ્કૂલની અંદર બોર્ડ ઉપર આપણે પ્રશ્ન લખ્યો હતો કે ભારતને નવા આર્થિક સુધારા કરવાની કેમ ફરજ પડી. કયો પ્રશ્ન છે? ભારતને નવા આર્થિક સુધારાઓ કરવાની કેમ ફરજ પડી? તો આપણે એની અંદર પ્રસ્તાવનામાંથી આપણે ચલાવ્યું. તો પહેલાં આપણે કીધું હતું કે ભારતે કઈ અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો હતો? તો ભારતે કઈ અર્થવ્યવસ્થા સ્વીકારી? મિશ્ર અર્થતંત્ર. ભારતે કઈ અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો? મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી. હવે કારણ છે ભારતને નવા આર્થિક સુધારા કરવાની કેમ ફરજ પડી? તો આપણે ટીક કરાવ્યું હતું 1947 થી 1990. 47નો મતલબ આપણો દેશ આઝાદ થયો એ પહેલાં, અને 1991 એટલે કે 1990નો મતલબ આર્થિક સુધારા પહેલાં. આપણો દેશ આઝાદ થયો ત્યારથી 1990ના સમયગાળામાં ભારતે અપનાવેલ આયોજિત વિકાસની વ્યૂહરચના, એનો મતલબ 1947થી 1990ના સમયગાળામાં ભારતે શું અપનાવ્યું? આયોજન અપનાવ્યું. આયોજિત વિકાસની વ્યૂહરચનાનો મતલબ આયોજન અપનાવ્યું. નંબર બે, અર્થતંત્રનો મતલબ દેશ ઉપર રાજ્યનો વધારે પડતો અંકુશના લીધે. અર્થતંત્ર એટલે દેશ અને રાજ્યનો મતલબ સરકાર. દેશની અંદર સરકારનો વધારે પડતા શું હતા? અંકુશો હતા. એના લીધે દેશના આર્થિક ધ્યેયો એને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી હતી. એટલા માટે આપણે લખવાનું છે ત્રીજા નંબરમાં કે ભારતના વેપાર તુલામાં ઊંચી ખાધ રહી. ભારતની અંદર આવક કરતાં જાવક વધી ગઈ એટલે કે ખાધ રહી, અને આયાતની સરખામણીમાં નિકાસો કેવી રહી? નીચી રહી. જો આપણે નિકાસ વધુ કરીશું તો દેશના આવક મળશે, પણ અહીંયા આવક ઓછી રહી, આયાત વધી ગઈ. આનાથી શું થયું? તો વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાધ વર્તાઈ. વિદેશી હુંડિયામણની કમાણીમાં શું વર્તાયું? ખાધ એટલે ખોટ વર્તાઈ. અને ભારતે વિદેશી સંસ્થા પાસેથી મદદ લેવી પડી હતી, અને મદદના ભાગરૂપે ભારતના સુધારા કરવા પડ્યા. એટલે અહીંયા લખવાનું છે ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશોવાળી મુક્ત રહે એ માટે ભારતના આર્થિક નીતિમાં પરિવર્તન કરવું પડ્યું. તો આ પ્રશ્ન આપણને પૂછાશે. તો આપણે પહેલો પ્રશ્ન જુઓ, પાઠ 8, એનું નામ આર્થિક સુધારા. અને પહેલો પ્રશ્ન, ભારતે કઈ અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો? તો આપણે વિદ્યાર્થી મિત્રો શું લખવાનું? ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો. હવે આ પ્રશ્નની અંદર 5 મુદ્દા છે, 2 ગુણનો પ્રશ્ન છે, 100% પૂછાશે. પ્રશ્ન કયો છે? ભારતને નવા આર્થિક સુધારા કરવાની કેમ ફરજ પડી? તો આપણે લખવાનું 1947થી 1990ના સમયગાળામાં ભારતે શું અપનાવ્યું? આયોજન અપનાવ્યું. એનો મતલબ આયોજિત વિકાસની વ્યૂહરચના અપનાવી. બીજો, અર્થતંત્ર એટલે દેશ, રાજ્યનો મતલબ સરકાર. તો દેશ ઉપર રાજ્યનો એટલે કે સરકારનો વધારે પડતા શું હતા? અંકુશ હતા. એટલે દેશના જે ધ્યેયો પ્રાપ્ત કરવાના હતા એની અંદર સરકારના અંકુશોના લીધે શું ઊભી થઈ? મુશ્કેલી પડી. ત્રીજું, ભારતના વેપારની તુલામાં શું આવ્યું? ખાધ. ખાધ એટલે ખોટ રહી.
ખોટ રહેવાનું કારણ એવું થયું કે આયાતની સરખામણીમાં આપણા દેશની નિકાસો નીચી રહી. વિદેશી ઉંડિયામણની કમાણીમાં, વિદેશી ઉંડિયામણનો મતલબ વિદેશી નાણું, આની કમાણીમાં ખાધ વર્તાઈ અને ભારતે વિદેશી સંસ્થાઓ જોડેથી શું કરી, મદદ લેવી પડી. જો ભારતમાં વિદેશી ઉંડિયામણની ખાધ વર્તાઈ, ભારતના વિદેશી સંસ્થાઓ જોડે મદદ લેવી પડી અને આના પરિણામે આપણે લખવાનું, ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી. ભારતના નાણાકીય સહાય આપવા માટે શું કરી, શરત મૂકી. અને ભારતે પોતાની આર્થિક નીતિમાં પરિવર્તન કરે. કઈ શરત મૂકી, તો ભારત પોતાની આર્થિક નીતિમાં પરિવર્તન કરે અને અર્થતંત્રની અંદર રાજ્યના અંકુશો મુક્ત કરે, આ શરત મૂકી. આના લીધે ભારતને આર્થિક નીતિમાં પરિવર્તન કરવું પડ્યું, અથવા બધા કારણના લીધે ભારતને નવા આર્થિક સુધારા કરવાની ફરજ પડી. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા બોર્ડ ઉપર આપણે પ્રશ્ન લખ્યો હતો કે ભારતમાં આર્થિક સુધારા, ચલો આર્થિક સુધારા કોને કહેવાય, તો આપણે અહીંયા લખવાનું છે, ભારતમાં ઈસવીસન 1991માં આર્થિક કાયદા બદલવામાં આવ્યા, એને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક સુધારા કયા વર્ષમાં કર્યા, તો 1991માં. આર્થિક સુધારા પાઠનું ટાઇટલ છે, જુઓ. આર્થિક સુધારા કોને કહેવાય, તો આપણા આર્થિક સુધારાની વ્યાખ્યા પૂછાશે 1 માર્ક્સમાં, તો આપણે લખવાનું છે શું, કે 1991માં ભારતમાં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા, એને કહેવાય આર્થિક સુધારાઓ કહેવાય, આર્થિક પરિવર્તન કહેવાય, આર્થિક નીતિ પણ કહેવાય. તો જુઓ આર્થિક સુધારાની વ્યાખ્યા શું, તો ભારતમાં 1991માં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા, 1991માં ભારતમાં આર્થિક કાયદા બદલવામાં આવ્યા, એને આપણા આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે ટૂંકો પ્રશ્ન ધ્યાન આપજો, ભારતમાં આર્થિક સુધારા ક્યારે કર્યા, તો 1991માં, અને કેટલા સુધારા કર્યા, તો 3 સુધારા કર્યા, જેનું નામ છે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો બોર્ડ ઉપર પણ આપણા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન લખ્યો હતો કે ભારતમાં નવા આર્થિક સુધારા ક્યારે શરૂ કર્યા અને કેટલા શરૂ કર્યા, કયા કયા શરૂ કર્યા, તો જવાબ આપણને મળી ગયો કે ભારતમાં આર્થિક સુધારા 1991માં શરૂ કર્યા. આર્થિક સુધારા કેટલા કર્યા, 3 સુધારા કર્યા. 3ના નામ છે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, 3 સુધારામાંથી આપણે જુઓ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એ ટોપિક આ વર્ષના અભ્યાસક્રમમાં પૂછાવાનો નથી, જે આપણે સ્કૂલમાં પણ વાત કરી હતી. એટલે હવે કઈ ટૂંકનદ આપણે પૂછાશે, ખાનગીકરણની ટૂંકનદ પૂછાશે, એટલા માટે આપણે પહેલું ખાનગીકરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, ખાનગીકરણની વ્યાખ્યા કહું છું, ત્યાં ધ્યાન આપજો, ટીક કરજો. ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતર. તો જુઓ ખાનગીકરણની વ્યાખ્યા શું આપી, ઔદ્યોગિક માલિકીનું એટલે કે ઉદ્યોગોની માલિકીનું, જાહેર ક્ષેત્રનો મતલબ સરકારના ઉદ્યોગમાંથી ખાનગી ક્ષેત્રમાં એનું હસ્તાંતર, અથવા તમે એવું લખી શકાય, સરકારની માલિકીના ઉદ્યોગો ખાનગી વ્યક્તિને, કંપનીને સોંપવાની ક્રિયાને ખાનગીકરણ કહે છે. ખાનગીકરણની વ્યાખ્યા શું આપી, તો કોની માલિકીના, તો સરકારની માલિકીના ઉદ્યોગો ખાનગી વ્યક્તિને, કંપનીને સોંપવાની ક્રિયાનું નામ ખાનગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, ખાનગીકરણની પહેલાં આપણે વ્યાખ્યા લખવાની, આ લખો તો પણ ચાલે, મેં કીધી એ પણ ચાલે. તો ખાનગીકરણની વ્યાખ્યા શું આપી, તો ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતર. તો ઉદ્યોગોનું જાહેર ક્ષેત્રનો મતલબ સરકારમાંથી ક્યાં, ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતર. એની જગ્યાએ હું જે બોલું એ વ્યાખ્યા સરળ છે, લખવી હોય તો નોંધ કરી દેવાની. ખાનગીકરણ કોને કહેવાય, તો સરકારની માલિકીના ઉદ્યોગો, સરકારની માલિકીના ઉદ્યોગો ખાનગી વ્યક્તિને,
कंपनी ने सौंपवानी क्रिया ने खानगीकरण कहे छे। चल हवे आपणे जुओ अहींया कीधुं छे राज्य एटले के देश में जाहेर क्षेत्रना उद्योगोनी मालिकी अने संचालन धरावे छे। राज्यनो मतलब सरकार, सरकार कया उद्योगनी मालिकी धरावे, जाहेर क्षेत्रना उद्योगोनी मालिकी अने संचालन धरावे। आवी मालिकी अने संचालन पूर्ण स्वरूपे अथवा आंशिक एटले के थोड़ाक प्रमाणमां खानगी क्षेत्रने सोंपवानी प्रक्रिया। जो सरकारनी मालिकीना उद्योगो कोने सोंपी दीधा, खानगी क्षेत्रने सोंप्या, तो आनुं नाम खानगीकरण। एटले हुं अहींया व्याख्या बोल्यो तो कई सरकारनी मालिकीना उद्योगो, सरकारनी मालिकीना उद्योगो खानगी व्यक्तिने कंपनीने सोंपवानी क्रियाने खानगीकरण कहे छे। हवे विद्यार्थी मित्रों अहीं ध्यान आपजो, व्याख्या पछी भारतमां खानगीकरणनी प्रक्रिया, तो अहीं आपणे लखवानुं छे खानगीकरणना मार्ग, मार्ग एटले रस्ता। तो जुओ खानगीकरण त्रण रीते थाय, पहेलुं छे विमूडीकरण द्वारा, पहेलुं कई रीत आपी विमूडीकरण, बीजुं जाहेर क्षेत्रना अनामत उद्योगोनी संख्या ओछी करीने, जाहेर क्षेत्र पासे जेटला उद्योग होय तेना प्रमाणमां घटाडो करीने, अने त्रीजो जाहेर अने खानगी संयुक्त मालिकीना उद्योगो स्थापीने। तो विद्यार्थी मित्रों आ एक गुणना प्रश्नमां पूछी शकाय, भारतमां खानगीकरणनी प्रक्रिया। आ प्रश्न थोड़ोक मोटो छे पण एमांथी टूंको प्रश्न एक मार्क्सनो मळ्यो, भारतमां खानगीकरणना मार्ग। तो भारतमां खानगीकरणना मार्ग केटला आप्या? त्रण आप्या। पहेलुं विमूडीकरण द्वारा, बीजो जाहेर क्षेत्रना अनामत उद्योगोनी संख्या घटाडीने, अने त्रीजो जाहेर अने खानगी आवा संयुक्त मालिकीना उद्योगो स्थापीने। हवे विद्यार्थी मित्रों ध्यान आपो, भारतमां पहेलो मार्ग कयो छे? विमूडीकरण। तो एमांथी पहेलो मुद्दो छे, जुओ भारतमां विमूडी रोकाणनो अर्थ विमूडी रोकाणनी प्रक्रिया। चलो विमूडी रोकाणवाळो प्रश्न आईएमपी छे, पहेली व्याख्या पूछाशे विमूडीकरण कोने कहेवाय? तो जुओ जाहेर क्षेत्रना उद्योगोमांथी राज्य एटले सरकार पोतानो फाळो ओछो करे, का तो पाछो खेंची ले, आने कहेवाय आने कोने आपे? खानगी क्षेत्रने वेचे छे। बस तो राज्य जाहेर क्षेत्रना उद्योगमांथी पोतानी मूडी पाछी खेंचे, आनुं नाम विमूडीकरण कहे छे। तो खानगीकरणना मार्गमां पहला मार्गनું नाम શું? તો પહેલા માર્ગનું નામ વિમૂડીકરણ। ચલો વિમૂડીકરણની વ્યાખ્યા શું લખવાની? તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી સરકાર, જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી સરકાર પોતાનો ફાળો કેવો કરે? ઓછો કરે અને પાછો ખેંચી લે અને ખાનગી ક્ષેત્રને વેચે, એના જ વ્યાખ્યા। રાજ્ય એટલે સરકાર, સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી પોતાની મૂડી, સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લે અને ખાનગી ક્ષેત્રને વેચે, તો એનું નામ વિમૂડીકરણ કહે છે। ચલો હવે પ્રક્રિયા છે, ભારતમાં વિમૂડીકરણની પ્રક્રિયાને સમજવી હોય તો આપણે કેટલી બાબત સમજવી પડે? બે બાબત સમજવી જરૂરી છે। ચલો હવે આપણે લખવાનું, પ્રથમ તો સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર ખાનગી ક્ષેત્રને વેચે અને માલિકીનું હસ્તાંતર કરે, તો એ ખાનગીકરણ છે। તો અહીંયા શું કીધું? પહેલાં તો સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શું કરે? શેર, સરકાર પોતાની માલિકીના ઉદ્યોગોના શેર કોને વેચે? ખાનગી ક્ષેત્રને વેચે, એનું હસ્તાંતર કરે, એને ખાનગીકરણ કહે છે। હવે ધ્યાન આપો, ખાનગીકરણ બે રીતે થાય, ખાનગીકરણ કેટલી રીતે થઈ? બે રીત। તો પહેલાં લખવાનું છે જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે। જુઓ જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો એ સંપૂર્ણ ખાનગીકરણ કહેવાય। બીજું, જાહેર ક્ષેત્રમાં જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે, કેટલાકની અંદર 29%,
49% ખાનગી ક્ષેત્રને આપવામાં આવે તો 50%થી ઓછા આપે એટલે એને કહેવાય અંશત ખાનગીકરણ અને 51%થી ઓછા શેર વેચાય તો નાના પાયાનું વિમૂડી રોકાણ કહેવાય અને 51%થી વધારે શેર વેચાય તો એ મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય તો વિમૂડીકરણની પ્રક્રિયામાં આપણે વ્યાખ્યામાં શું કીધું તો સરકારની માલિકીના ઉદ્યોગો છે એમાં સરકાર પોતાનો હિસ્સો ઓછો કરે અને ખાનગી ક્ષેત્રને વેચે તો આને કહેવાય વિમૂડીકરણ બીજો વિમૂડીકરણની અંદર શું કરવામાં આવે તો સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર કોને વેચે ખાનગી ક્ષેત્રને વેચે આ રીતે સરકારની માલિકીનું હસ્તાંતર ખાનગી ક્ષેત્રને કરવામાં આવે ચલો ખાનગીકરણ બે રીતે થાય તો જાહેર ક્ષેત્રના તમામ શેર જો ખાનગી ક્ષેત્રને વેચાય તો એ સંપૂર્ણ ખાનગીકરણ કહેવાય અને જાહેર ક્ષેત્રના કેટલાક જ શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે એનો મતલબ જો 29% કે 49% જો શેર વેચવામાં આવે તો અંશત ખાનગીકરણ કહેવાય અને 51%થી ઓછા શેર વેચાય તો એનું નામ આપ્યું છે નાના પાયાનું વિમૂડીકરણ 51%થી વધાર શેર વેચાય તો એને કહેવાય મોટા પાયાનું વિમૂડીકરણ તો વિદ્યાર્થી મિત્રો આ ખાનગીકરણના ત્રણ માર્ગમાંથી આ પહેલો જ માર્ગ આપણે પૂરો કર્યો વિમૂડીકરણ એમાં વિમૂડીકરણનો અર્થ આપ્યો વિમૂડીકરણની પ્રક્રિયા બતાવી એમાં સંપૂર્ણ ખાનગીકરણ તમામ શેર વેચવામાં આવે તો સંપૂર્ણ ખાનગીકરણ કહેવાય 29-49% સુધીના શેર વેચવામાં આવે તો અંશત ખાનગીકરણ કહેવાય અને 51%થી જો શેર ઓછા વેચાય તો એને નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય અને 51%થી જો વધારે શેર વેચવામાં આવે તો એને મોટા પાયાનું વિમૂડી રોકાણ કહેવાય ચલો હવે આપણે બીજા નંબરમાં જુઓ શું કીધું એ રાજ્ય એટલે સરકાર સરકાર જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે તેમ કેટલાક ક્ષેત્રો ઉપર શું કરે અંકુશ રાખે છે જાહેર સેવાના ક્ષેત્રો ખાનગી રોકાણને પ્રવેશવાની બંધી હોય છે બીજું રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં પણ કામ કરવાની છૂટ અપાય તો બીજા મુદ્દામાં હતો ને આપણો મુદ્દો કે જાહેર ક્ષેત્રના અનામત ઉદ્યોગોની સંખ્યા ઘટાડીને એ મુદ્દો હતો એમાં અહીંયા આવું હતું જુઓ રાજ્ય એટલે સરકાર કેટલાક ઉદ્યોગોની શું કરે માલિકી ધરાવે અને કેટલાક ક્ષેત્રો ઉપર અંકુશ રાખે જાહેર સેવાના ક્ષેત્રો જ્યાં ખાનગી રોકાણકારોને પહેલાં પ્રવેશવાની શું હતી બંધી હોય આજે રાજ્ય હસ્તકના સરકારના જાહેર ક્ષેત્રમાં આજે ખાનગી ક્ષેત્રને કામ કરવાની છૂટ અપાઈ એનો મતલબ જાહેર ક્ષેત્રના અનામત ઉદ્યોગોની સંખ્યા ઘટાડી દાખલા તરીકે જુઓ બેન્કિંગ વ્યવસ્થા પહેલાં બેન્કો સરકાર ચલાવતી હતી હવે સરકારે પોતાનો હિસ્સો ઓછો કર્યો ખાનગી ક્ષેત્રને આપ્યો એટલે આ રીતે ખાનગીકરણ કર્યું બેન્કિંગ વ્યવસાય શિક્ષણ સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર આ બધા ખાનગી ઉદ્યોગને જૂથો સેવાઓ પૂરી પાડે છે તો સરકારે અનામત ક્ષેત્રોમાં કયા કયા વ્યવસાયમાં પોતા ખાનગી ક્ષેત્રના પ્રવેશવાની છૂટ આપી તો બેન્કિંગ વ્યવસાયમાં શિક્ષણમાં સંદેશા વ્યવહારમાં વાહન વ્યવહારમાં એ બધી જગ્યાએ હવે નંબર 3માં જુઓ આઝાદી બાદ શરૂઆતના વર્ષોમાં હવે નંબર આપવાનો છે ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થતું હતું 31 માર્ચ 1951 ભારતના રાજ્ય હસ્તક 5 ઉદ્યોગ હતા અને 1990માં 233 થયા તો જુઓ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની સંખ્યા વધી ગઈ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની સંખ્યા 31 માર્ચ 1951 માત્ર 5 હતી 1990માં વધીને 233 થઈ 1991થી ભારતે તેમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું અને 2010માં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની સંખ્યા 217 થઈ 2015માં 300 થઈ આ રીતે જૂના ઉદ્યોગમાંથી વિમૂડીકરણ ચાલુ રહ્યું આપણે ઉદ્યોગોની સંખ્યા લખવાની કયા સમયમાં કેટલી હતી તો જુઓ ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ એટલે વધારો થયો ટૂંકમાં બોલવાનું 1951માં ભારતમાં સરકાર હસ્તક ઉદ્યોગ કેટલા હતા 5 હતા 1951માં 1990માં વધીને કેટલા થયા 233 થયા 1991માં એ ઘટી ગયા અને કેટલા થયા 2010માં
233 ની જગ્યાએ 270 થયા અને 2015 માં ઉદ્યોગોની સંખ્યા જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની સંખ્યા કેટલી થઈ 300 થઈ બરોબર અને હવે ચોથા મુદ્દામાં લખવાનું જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ક્ષેત્રો ખાનગી મૂડી રોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા તો આ જે 300 ઉદ્યોગ હતા એ સરકારી હતા તો અહીંયા સ્પષ્ટતા કરી કે જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ક્ષેત્રો કોના માટે ખુલ્લા મૂક્યા ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા એ ઉદાહરણ આપ્યા છે અણુ ઊર્જા આ ઊર્જા માટે નિયંત્રિત સાધનો રેલવે પછી એક લખવાનું સંરક્ષણ શસ્ત્રો રાજ્ય હસ્તક નિયંત્રિત છે તો ચોથા મુદ્દામાં શું કીધું સરકાર માટે અનામત રાખવામાં આવેલા ક્ષેત્રો એના ઉપર ખાનગી ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા સરકાર જોડે અત્યારે 3 ઉદ્યોગો છે તો પહેલું રેલવે બીજું અણુ ઊર્જા અને ત્રીજું સંરક્ષણ શસ્ત્રો આ રાજ્યનો મતલબ સરકાર હસ્તકના ઉદ્યોગો છે તો જુઓ સરકાર જોડે પહેલા કેટલા ઉદ્યોગ હતા 300 હતા 2015 માં અત્યારે સરકારે પોતાના જોડે કેટલા ઉદ્યોગ રાખ્યા 3 કયા 3 રેલવે અણુ ઊર્જા સંરક્ષણ શસ્ત્રો આ 3 સરકારે પોતાના જોડે રાખ્યા બાકીના તમામ ઉદ્યોગો ખાનગી માટે ખુલ્લા મૂક્યા આ રીતે ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખાનગીકરણની ટૂંકનો જ ભણ્યા ખાનગીકરણના માર્ગ ભણ્યા ચલો વૈશ્વિકીકરણના ટોપિકમાંથી કંઈ પૂછાવાનું છે નહીં એટલે આ ટોપિક પૂછાશે વિદેશી ભારતમાં વિદેશી મૂડીરોકાણ વિદેશી મૂડીરોકાણનું નામ શું આપ્યું એફ આઈ આઈનો મતલબ થાય ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા એફ આઈ આઈ એનું પૂરું નામ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા ચલો તો અહીંયા પુદરી મારીને ધ્યાન આપજો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં અહીંયા ભાર આપવાનો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે તો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં અગત્યનું પગલું કયું ગણાય તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ હવે વધારાનું ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડીરોકાણ ચીજવસ્તુઓ સેવાઓ ટેકનોલોજી એની આયાત માટે વિદેશી હુંડિયામણની જરૂરિયાત વગેરે માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી મદદ લેતી કારણ કે વિદેશી રોકાણ ઉપર નિયંત્રણ હતા 1991 પછી રાજ્યનો મતલબ સરકારે આર્થિક કાયદામાં ફેરફાર કરીને વિદેશી વ્યક્તિ સંસ્થાઓને સીધું જ ઉદ્યોગમાં વધુ પ્રમાણમાં રોકાણ કરવાની છૂટ આપી તો આમાંથી આપણે ખાલી એક વિકલ્પ માટે પ્રશ્ન તૈયાર કરવાનો છે ચલો પ્રશ્નનું નામ છે ભારતમાં વિદેશી મૂડીરોકાણ એમાંથી ટૂંકું નામ પૂછાય એફ આઈ આઈ તેનો મતલબ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા તેમાંથી આ વિકલ્પ માટે આપણે તૈયાર કરવાનું છે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં કયું અગત્યનું પગલું ગણાય તો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એ અગત્યનું પગલું ગણાય હવે વધારાનું છે ખાલી ધ્યાન આપવાનું છે તો ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય દેશની નાણાકીય જરૂરિયાતો શું કીધું ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય એટલે સરકાર દેશની નાણાકીય જરૂરિયાત જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડીરોકાણ કોઈપણ ઉદ્યોગ સ્થાપવો હોય તેના માટે મૂડીરોકાણ ચીજવસ્તુ સેવાઓ ટેકનોલોજી એની આયાત એ માટે વિદેશી હુંડિયામણની જરૂરિયાત જો ટેકનોલોજીની આયાત કરવા માટે આપણે શેની જરૂર પડી વિદેશી હુંડિયામણની જરૂરિયાત વગેરે માટે આપણે વિદેશી સંસ્થાઓ વિદેશની વ્યક્તિઓ પાસેથી મદદ લેવી પડે વિદેશી રોકાણ ઉપર નિયંત્રણ હતા 1991 પછી રાજ્યનો મતલબ સરકારે આર્થિક કાયદાઓમાં ફેરફાર કરી વિદેશની વ્યક્તિ
સંસ્થાઓને સીધું જ ઉદ્યોગોમાં વધુ પ્રમાણમાં રોકાણ કરવાની શું આપી? છૂટ આપી. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર તમને પહેલાં પ્રસ્તાવનાથી આપણે કારણ લખવાનું. 1991માં ભારતને નવા આર્થિક સુધારા કરવાની કેમ ફરજ પડી? આ કારણ 2 ગુણના પ્રશ્નમાં છે, એટલે આપણે પ્રસ્તાવનામાં 5 મુદ્દા નંબર અપાયા એ નોંધ કરવાનો. બીજો પ્રશ્ન લખવાનો, આર્થિક સુધારા એટલે શું? તો આર્થિક સુધારાની વ્યાખ્યા પણ આપણે પ્રસ્તાવનામાં નીચેના હેતુ આપ્યા એમાં આપણે ટીક કરાવી. નંબર 3, આર્થિક સુધારાઓ કેટલા થયા, કયા કયા થયા? તો આર્થિક સુધારા 1991માં થયા. 3ના નામ લખવાના, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. હવે આપણે એક ટૂંકનોંધ કરીને લખવાનું છે, ખાનગીકરણ. ટૂંકનોંધનું નામ શું લખવાનું? ખાનગીકરણ. 3 માર્કની ટૂંકનોંધ છે, તો પહેલાં ખાનગીકરણનો અર્થ લખવાનો, બીજું ખાનગીકરણના માર્ગ લખવાના. માર્ગમાં 1, 2, અને 3 નંબર આપણે ટીક કરાય. એમાં પહેલું છે વી મૂડી રોકાણનો અર્થ, એની પ્રક્રિયા. પછી નંબર 2, નંબર 3, નંબર 4 આટલા સુધી લખવાથી ખાનગીકરણની ટૂંકનોંધ પૂરી થાય. જુઓ, આ નંબર 2, નંબર 3, અને નંબર 4 આ લખવાથી ખાનગીકરણની ટૂંકનોંધ પૂરી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કંઈ ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડાની અંદર સારા અક્ષરે નોંધ કરે અને સાથે સાથે એની તૈયારી કરે. ઓકે, થેન્ક યુ.